સમાચાર નવસારીથી કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓની જળ સપાટીમાં વધારો થયો છે ઉપરવાસ અને જિલ્લામાં સતત વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જે હાલમાં ઓગણીસ ફૂટે વહી છે અંબિકા નદીની ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટ છે હાલ ત્રેવીસ ફૂટે વહી રહી છે તો કાવેરી નદીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે જે હાલમાં ચૌદ ફૂટે વહી રહી છે આમ ત્રણેય નદીઓ હજુ તોફાની બનવાની આશંકા હોવાથી નવસારી અને ડાંગ જિલ્લા પ્રશાસને નાગરિકોને કાંઠા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી છે ડાંગ જિલ્લામાં અને સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દૃશ્ય સીધા બતાવવા માંગીશ પૂર્ણા નદીના જે પૂર્ણા નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને ભયજનક સપાટીથી માત્ર પાંચ ફૂટ દૂર અત્યારે આ પૂર્ણા નદી વહી રહી છે અને હાલની સપાટી ઓગણીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે નવસારી જિલ્લાનું તંત્ર તમામ નદીઓની સપાટી ઉપર બાજ નજર રાખીને બેઠું છે ખાસ કરીને ડાંગ જિલ્લામાં અને સુરત જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે નવસારીમાં તો વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લાની પરિસ્થિતિ બગડી એવી એ પ્રમાણેના દ્રશ્યો અત્યારે સર્જાયા છે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં પણ ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે એ લોકોને પણ સુરક્ષિત સ્થળે જવા માટે નવસારી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જે પ્રમાણે ઉપરવાસમાં ગઈકાલે પાંચ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને જે જેના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી ત્રણ નદીઓની સપાટીમાં સતત વધારો થયો થઈ રહ્યો છે સાથે જ જૂજ અને કેલિયા ડેમ પર ઓવરફ્લો થતાં સતત પાણીની આવક થતાં નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તમામ નદીઓની સપાટી ઉપર નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર બાજ નજર રાખીને બેઠું છે અને કંઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે સિદ્ધેશ જોશી એ બી નવસારી